સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ અત્યાર સુધીમાં 85 આવી ચૂક્યા છે. પરંતુ એક મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં જે લોકોના કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તે તમામ લોકોના અન્ય લેબમાં કરવામાં આવેલા રિપીટ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. અગાઉ ઓડિશામાં અકસ્માતમાં ઘવાયેલા યુવકનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આ વ્યક્તિનો 30 કલાક બાદ અમદાવાદમાં લેવાયેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારે એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તાજેતરમાં શમશેરપુરા અને ડીસાના સંભવનગરના 2 દર્દીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. ત્યારબાદ આ બંને દર્દીઓના રિપીટ ટેસ્ટ લેવામાં આવતા તેમના સેમ્પલ પાટણની ધારપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી આ બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે વારંવાર જિલ્લામાંથી લેવાયેલા પોઝિટિવ રિપોર્ટ નેગેટિવ આવતા બનાસકાંઠા જિલ્લામાં અગાઉ કોરોનાના જે રિપોર્ટ લેવામાં આવ્યા હતા તે તમામ રિપોર્ટ શંકાસ્પદ બની ગયા છે. ત્યારે જિલ્લામાં અત્યારે કોરોનાના જેટલા દર્દી છે તેમના રિપોર્ટ ફરી એકવાર લઈને પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં તેના સેમ્પલ મોકલવામાં આવે તો જિલ્લામાં કોરોનાનો જે ભય ફેલાયેલો છે તે ભય નિવારી શકાય.